વેલકમ બેક. આગળ વાત કરીશું 501 ની ચલણી નોટો બંધ થતા હવે આખરે હવે કાલુપુર રેલવે સ્ટેશનની સ્થિતિ કેવી છે જાણીશું વીટીવી સંવાદદાતા મયુર મેવાડા પાસેથી. મયુર, જાણવા માંગીશું ત્યાંની સ્થિતિ કે આખરે હવે ત્યાં 501 ની નોટો બંધ થઈ છે ત્યારે હવે લોકોને કઈ કઈ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કઈ કઈ મુશ્કેલીઓ પડી રહી છે જાણીશું આપની પાસેથી. બિલકુલ ભાગ્યશ્રી, જો વાત કરવામાં આવે તો ગઈકાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પ્રકારે અચાનક જ કાલ સાંજે જે નિર્ણય લીધો અને 501ની નોટો જે બંધ કરવામાં આવી છે, પરંતુ જે સરકારી સંસ્થાઓ છે, બેંક છે, પોસ્ટ ઓફિસ છે, ત્યાં આગળ જે 501ની નોટો છે ત્યાં લેવામાં આવશે. અત્યારે હાલ આપણે કાલુપુર રેલવે સ્ટેશન ઉપર છે, હું દ્રશ્યમાં બતાવીશ કે જે ટિકિટ બારી છે ત્યાં આગળ જે 501ની ચલણી નોટો લેવાશે તેવું કહેવામાં આવ્યું છે. પરંતુ ઘણા બધા એવા પેસેન્જરો છે જે તેમની કમ્પ્લેન આવી રહી છે કે ટિકિટ બારી ઉપર 501ની નોટો લેવામાં નથી આવતી રહી અને તે લોકોને ટિકિટ આપવામાં નથી આવતી, છૂટા માગવામાં આવે છે. પરંતુ જ્યારે આપણે ટિકિટ બારી કાઉન્ટર ઉપર જઈને વાત કરવામાં આવી ત્યારે ખાસ તેમનું કહેવું હતું કે રાતથી જ અહીંયા ગાડી જે ટિકિટ બારીની કાઉન્ટર ઉપર લાઈનો લાગેલી છે અને ખાસ જે તમામ જે પેસેન્જરો છે તે માત્ર 500ની જ નોટો 501ની નોટો લઈને જ આવે છે, કોઈ પણ છૂટા લઈને નથી આવતી, જેથી કરી છૂટાના પ્રોબ્લેમ થાય છે અને જે 501ની નોટો છે તે હવે આપવામાં લેવાની બંધ કરી દેવામાં આવી છે. બંધ કરી દેવામાં આવતા તમામને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આભાર સમગ્ર માહિતી માટે.